નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમીતો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. એફબીબી કલર્સ પેમિનાર મિસ ઇન્ડિયા 2019 નો ગુજરાત ઓરેશનનો અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું. ગ્લેમર અને ફેશન ઉદ્યોગમાં ચિહ્ન બની ગયેલ યુવાન પ્રતિભાશાળી સ્ત્રીઓના જીવનને પરિવર્તનના વારસા સાથે ગુજરાત માટેના ઓડિશન્સ અમદાવાદના એક મોલ ખાતે એફબીબી બિગ બઝાર નેક્સ્ટ સ્ટોરમાં યોજવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી અભિનેત્રી ભક્તિ કુંબાવત, પાર્થ ઓઝા અને શ્રેયા રાવ ઉપસ્થિત રહ્યા હતા. આ ઓડિશનમાં અમદાવાદની જાનકી બોડીવાલા, વાપીની માનસી તક્ષક અને પુણેની ડેલા દેસાઈ વિજેતા જાહેર થયા હતા, જે હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતમાંથી જે પણ ટોપ 3 છોકરીઓ આવી છે તે પુણેમાં હયાત રેજન્સી ખાતે 14 એપ્રિલે આયોજિત વેસ્ટ ઝોનલ ક્રાઉનિંગ સમારંભમાં જશે, જે હોસ્પિટાલિટી અને સ્થળ ભાગીદાર તરીકે બોર્ડ પર આવ્યું છે. વૈશ્વિક નકશા પર તેમની ઉપસ્થિતિને ચિહ્નિત કરીને 6 મિસ વર્લ્ડ સાથે ભારતને ગૌરવ અપાયું છે. રીતા ફરિયા, ઐશ્વર્યા રાય બચ્ચન, ડાયના હેડન, યુક્તામુખી, પ્રિયંકા ચોપરા અને વધુ તાજેતરમાં મનુષ્ય ચિલ્લર મિસ વર્લ્ડ, જે 17 વર્ષ પછી ઘરે પરત ફરેલા તાજને લાવ્યા હતા. નવા તાજની ધારકની શોધ હવે શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ ઝોનની કાર્યવાહીનો હવાલો લેવા માટે નેહા ધુપિયા છોકરીઓની સલાહ આપશે. આ ઓડિશનમાં જજ તરીકે ઉપસ્થિત ભક્તિ કુંબાવત અને પાર્થ ઓઝા દ્વારા ખાસ કાર્યક્રમ વિશે જાણકારી આપવામાં આવી હતી. હું આજે એફબીબી કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા 2019ના જે ગુજરાત સ્ટેટ ઓડિશન જે છે એમાં હું આજે આવી છું અને મને આજે ખૂબ જ આનંદ થયો. બીકોઝ થોડા વર્ષો પહેલાં હું ટેબલની ઓલી બાજુ હતી, એટલે કે હું પણ એક કોન્ટેસ્ટન્ટ હતી મિસ ઇન્ડિયા અને મિસ યુનિવર્સની. એન્ડ ટુડે આફ્ટર સચ અ લવલી જર્ની હું એક જજિંગ પેનલમાં બેઠી હતી, ત્યારે આઈ ફેલ્ટ સો નોસ્ટાલ્જિક, સો હેપી. મને ખૂબ જ આનંદ થયો. આજે એક વસ્તુ જોઈને ખૂબ આનંદ એટલે પણ થયો બીકોઝ ગુજરાતના નાના નાના શહેરોમાં જેમ કે જૂનાગઢ, રાજકોટ જે બધી સિટીઝ છે ત્યાંથી પણ ઘણી બધી ગર્લ્સ આવેલી ટુ પાર્ટિસિપેટ. વેન આઈ વોઝ પાર્ટિસિપેટિંગ 10 કે 15 છોકરીઓ જ આવતી કોમ્પિટિશનમાં અને 10-15માંથી 3-4 આગળ જાય એન્ડ ધેન ધ કોન્ટેસ્ટ ગોઝ ઓન. બટ આ વર્ષે 90 પણ વધારે છોકરીઓ અહીંયા આવી. દેટ શોઝ કે આપણું જે ગુજરાત છે એ ઘણું આગળ આવી રહ્યું છે. પેરેન્ટ્સ આટલા સપોર્ટિવ થઈ ગયા છે અને આ ફિલ્ડને એટલું જ માન સન્માન મળી રહ્યું છે જે બીજી બધી ફિલ્ડને મળી રહ્યું છે. એટલે કે આજે જ્યારે છોકરી કહેશે કે મને મિસ ઇન્ડિયા બનવું છે તો આઈ થિંક ફાધર માટે એટલી જ પ્રાઇડની વાત હશે જ્યારે એક છોકરું કહે છે મને ડૉક્ટર બનવું છે. એન્ડ કોન્ટેસ્ટમાં જેટલા પણ ગર્લ્સ હતા બધા જ સુપર કોન્ફિડન્ટ હતા. દે વર વેરી વેરી વેલ રિહર્સ્ડ, દે વર વેરી પ્રિપેર્ડ ફોર ધ એન્ટાયર શો અને જે પણ ક્વેશ્ચન્સ અમે પૂછ્યા એના સરસ જવાબ આપ્યા હતા. ઘણું બધું સોશિયલ કોઝ પણ કરી રહ્યા છે. 18-19 વર્ષની છોકરીઓ પણ ઘણું બધું સોશિયલ કોઝ માટે, સોસાયટી માટે આગળ વધે છે. સો દેટ મેક્સ મી વેરી હેપી. આ છે ને એફબીબી અને કલર્સ દ્વારા ફેમિના મિસ ઇન્ડિયા 2019 ના ગુજરાત ઓડિશન્સ છે, એટલે અહીંયાથી ટોપ 3 કોન્ટેસ્ટન્ટ્સ સિલેક્ટ થશે અને એ વેસ્ટ ઝોનમાં, વેસ્ટ ઝોનના ફિનાલેમાં રમશે અને દે વિલ બી કમ્પિટિંગ દેર વિથ ધ કોન્ટેસ્ટન્ટ્સ ઓફ વેસ્ટ ઝોન. અને એમાંથી જે સિલેક્ટ થશે એ લોકો નેશનલી મિસ ઇન્ડિયાની જે કોન્ટેસ્ટ છે એમાં દે વિલ બી અ પાર્ટ. એટલે આઈ થિંક 30 કોન્ટેસ્ટન્ટ્સ હશે આખા ભારત દેશમાંથી, જેમાંથી એક મિસ ઇન્ડિયા થશે અને એ આપણા દેશને રિપ્રેઝેન્ટ કરશે. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ.